કન્યા કેળવણી સર્વ શિક્ષા ભણે ગુજરાત આગળ વધે ગુજરાત ના નારા લગાવવામાં આવે છે, પરંતુ બોલવામાં અને કામ કરવામાં વિરોધાભાસ જેવું જોવા મળી રહ્યું છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોડ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને 50 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર અપાતા આ વિદ્યાર્થીઓએ પરીક્ષાના બહિષ્કારની ચીમકારી આપી છે. જેતપુર તાલુકાનું છેલ્લું અને અમરોલી જૂનાગઢ જિલ્લાની બોર્ડર પર આવેલ દેવકી ગાળોર ગામના ધોરણ 10ના વિદ્યાર્થીઓ હાલ મોટી મુશ્કેલીમાં છે. અહીં આસપાસના ઘંટિયાર, રાંધિયા, ધારી, ગુંડારી વગેરે ગામના 150 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે તેઓને ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેરમાં કેન્દ્ર આપવામાં આવેલ છે. પહેલા તેઓને ગામની બાજુમાં માત્ર 10 કિલોમીટરમાં જ કેન્દ્ર મળતું હતું, જે જેતપુરમાં આપતા હવે આ ગામના વિદ્યાર્થીઓને 50 કિલોમીટર જેટલું દૂર પડી રહે છે. ત્યારે પરીક્ષાનો સમય સવારનો હોય, સવારમાં કોઈ એસટી બસ કે ખાનગી વાહનો નહીં મળી શકે તેમ હોય, જેને કારણે વિદ્યાર્થીઓને હેરાનગતિ થવાની સંભાવના છે. પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે 4-4 કલાકની મુસાફરી અને પછી પરીક્ષા, જેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. મારું ગામ ધારી ગુંદાળી છે. હું ત્યાંથી દેવકી ગાલો લોકડાઉન કરું છું અને અમારું પરીક્ષાનું કેન્દ્ર પહેલાં ભેસાણ હતું, ત્યાંથી ફેરવીને જેતપુર લઈ લીધું છે. તેથી અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને બસના પણ ઘણા ખરા વાંધા છે. અમારી સરકારને એ વિનંતી છે કે અમારું કેન્દ્ર ફરીથી ભેસાણ લઈ આવો, નકર અમે પરીક્ષાનો બહિષ્કાર કરીશું. બહિષ્કાર કરી રહેલ 150 જેટલા વિદ્યાર્થીઓમાં 50 જેટલીઓ તો દીકરીઓ જ છે અને આ વિદ્યાર્થીનીઓ પણ રોષે ભરાઈ છે અને સરકાર તેમજ તંત્રને પ્રશ્ન પૂછી રહી છે. આ કેવી કન્યા કેળવણી કે જ્યાં દીકરીઓને પરીક્ષા આપવા માટે 50-50 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર હોવા છતાં તંત્રની બેદરકારીને લઈને દીકરીઓને મુશ્કેલી ભોગવવાનો વાળો આવ્યો છે. તેઓની માંગણી છે કે તાત્કાલિક ધોરણે તેઓને નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે, નહીં તો ઉપવાસ આંદોલન કરશે. અમે આજુબાજુના ગામમાંથી 150 છોકરા છોકરીઓ આવીએ છીએ. અમારું કેન્દ્ર જે ભેસાણ હતું તે જેતપુર લીધું. અમે જેતપુર પહોંચી શકીએ એમ નથી, કોઈ વાહન વ્યવસ્થા નથી, તો અમે કઈ રીતે 50 કિલોમીટરનું અંતર કાપીએ? ઓમ સરકાર કન્યા કેળવણીની જ વાતો કરે છે, તો અમારું દીકરીઓનું જ નથી જોતા. અમે કઈ રીતે 50 કિલોમીટર જઈ શકીએ? વાહન વ્યવસ્થા નહીં, કોઈ છે જ નહીં, તો અમારે પરીક્ષાના ટાઈમે કઈ રીતે ત્યાં પહોંચવું? એટલે જો નો કેન્દ્ર બદલે તો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ. અમે આજુબાજુના ગામમાંથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવીએ છીએ. ભેસાણ કેન્દ્ર હોવા છતાં અમને જેતપુર કેન્દ્ર આપવામાં આવ્યું છે. જેતપુર કેન્દ્ર હોવાથી અમે મુસાફરીમાં અમને ખૂબ મુશ્કેલી પડે છે. ભેસાણ કેન્દ્ર હોય તો અમે અભ્યાસ પર ઘણું ધ્યાન આપી શકીએ છીએ અને જેતપુર કેન્દ્ર આવે તો અમારે અભ્યાસ કરી શકાતો નથી, કારણ કે મુસાફરી કરવામાં જ બધો સમય વેડફાઈ જાય છે. આમ તો સરકાર કન્યા કેળવણી માટે ઘણા પગલાં ભરે છે, પરંતુ તેનો અમલ કરાતો નથી. ભારત સરકારે કન્યા કેળવણી માટેના પગલાઓનો અમલ કરાવવો જોઈએ. અમને ભેસાણ કેન્દ્ર પાછું અપાવો એવી અમારી માંગ છે. જો ભારત સરકાર અમારી માંગ નહીં પૂરી કરે તો અમે બધા વિદ્યાર્થીઓ સાથે મળીને ભૂખ હડતાલ પર ઉતરીશું. પરીક્ષા કેન્દ્ર રદ થતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતિત થયા છે અને તેઓના સંતાનોને પરીક્ષા કેમ અપાવી તેની ચિંતા થઈ રહી છે. જ્યારે આ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ પંચાયત દ્વારા પરીક્ષા કેન્દ્ર નજીકમાં આપવાની રજૂઆતનું કોઈ નક્કર પરિણામ ન આવતા તેઓ પણ આંદોલન કરશે. હવે એક વાલી તરીકે મેં અવારનવાર રજૂઆત કરી, કારણ કે માધ્યમિક શિક્ષણ બોર્ડે બરવાડા કેન્દ્ર રદ કર્યું. પહેલાં અમારા જે ગામડા, આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ બરવાડા કેન્દ્ર ઉપર પરીક્ષા આપતા, પણ બરવાડા કેન્દ્ર રદ કર્યું એટલે અમને નજીકનું કેન્દ્ર ફાળવવાના બદલે દૂરનું જેતપુર કેન્દ્ર આપ્યું છે. હવે મુશ્કેલીમાં એવું છે કે અમારા અંતરિયાળ ગામડા છે, ત્યાં એસટી બસની સુવિધા મળતી નથી કે કોઈ વાહનો મળતા નથી, તો અમારે અમારા વિદ્યાર્થીને પહોંચાડવા કઈ રીતે પરીક્ષા સ્થળ ઉપર? અમે ખેડૂત છીએ તો અમે અમારા ખેતીવાડીના કામકાજો અત્યારે હોય તો એ પણ સમય કાઢીને પહોંચાડે, પણ સમય હકીકત તો એવી છે કે ભાઈ પહોંચવું જ મુશ્કેલ છે પરીક્ષા કેન્દ્ર ઉપર. તો ખરેખર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ બાબતે સમજી અને નજીકનું કેન્દ્ર છે ભેસાણ
ફાળવવું જોઈએ એવી અમારી માંગણી છે. અને મેં અવારનવાર ઘણી વખત રજૂઆતો કરી છતાંય તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરેલી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને રૂબરૂ મળી અને સચિવશ્રી સાથે ચર્ચા કરી હતી, પણ એમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે અમારી માગણી એવી છે કે ભાઈ નજીકનું કેન્દ્ર ભેસાણ થાય છે તો વિદ્યાર્થીને જે મુશ્કેલી પડે એ ન પડે અને સમય અનુસાર પરીક્ષા આપી શકે નિર્ભય મુક્ત મને. અને જો જેતપુર કેન્દ્રમાં પરીક્ષા આપવાની થાય તો અમારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરે. કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી બહિષ્કાર પરીક્ષા આપશે નહીં અને બહિષ્કાર કરશે. આમ ઉપરાંત સરકાર એવી વાતો કરે કે ભાઈ કન્યા કેળવણીને ઉત્તેજન આપવું, તો અમારે મોટાભાગની દીકરીઓ પરીક્ષા આપવાની છે. એટલે અમે બધા વાલીઓ એવું વિચારી કે જો કેન્દ્ર ફેરફાર નહીં થાય, ભેસાણ નજીકનું કેન્દ્ર નહીં ફાળવવામાં આવે તો અમારી દીકરીઓને પરીક્ષા આપવી નથી. અને આમ સરકાર એક બાજુ એમ કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો છે, એને બદલે ઉલટાનો વધારવાનો પ્રયત્ન કરે. આ સરકારની કઈ રીતની નીતિ છે? પરીક્ષાનો બહિષ્કાર ચીમકી આપી રહેલ વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતા તેઓએ પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું અને આ બાબતે તેઓએ વારંવાર સરકારને તમામ જગ્યાએ રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લાની બોર્ડર ઉપર હોય, અહીં જૂનાગઢ જિલ્લાનું પરીક્ષા કેન્દ્ર માત્ર 10 કિલોમીટર હોય, છતાં પણ બોર્ડ અને સરકાર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની વાત સાચી છે કે એમનું જે પરીક્ષા કેન્દ્ર છે એ પહેલાં અમારે અહીંયા બરવાળા બાવળ હોવાથી નજીક પડતું હતું, જેના બદલે છે એ જેતપુર કેન્દ્ર રાખેલું છે. અને જેતપુર કેન્દ્ર રાખેલું હોવાથી છે એ વિદ્યાર્થીઓને 40-50 કિલોમીટરનું અંતર થઈ જાય છે અને જેના કારણે બસની સુવિધા અને અન્ય છે એ પહોંચવામાં તકલીફ પડે, તૈયારીમાં તકલીફ પડે. અને છે એ બોર્ડનો પણ નિર્ણય એવો છે કે નજીકનું સેન્ટર આપવું, તો અમને છે એ વિદ્યાર્થીઓની માગણી એવી છે કે ભેસાણ કેન્દ્ર આપવાથી અમને વધારે અનુકૂળતા રહે અને સલામતી અને સુગમતા રહે. તો વિદ્યાર્થીઓની વાત બિલકુલ સાચી છે અને એના માટે થઈને અમે છે એ જે તે વિભાગ અમારા જે છે એ રાજકોટ ડીઓ, જૂનાગઢ ડીઓ અને છે એ ગુજરાત માધ્યમિક છે એ પરીક્ષા બોર્ડને પણ છે એ જાણ કરેલી છે. તો હવે શું પરિસ્થિતિ છે અત્યારે? છે અત્યારે અમને હજી સુધી કંઈ છે એ જેતપુર સેન્ટર જ છે. આ બધી માંગણી હોવા છતાંય અમારું સેન્ટર ફેરવી આપવામાં આવેલું નથી. તો વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઈ અને ફરીવાર અમે છે બોર્ડ સમક્ષ છે એ રજૂઆત કરીશું. સરકારની બેદરકારીને લઈને હાલ તો આ 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાર થઈ ગયું છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં લઈને આ વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરે તે જરૂરી છે. સુરેશ પાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.